सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने यथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि पांच महात्म्य चिंतामणिनी अंदर छेल्ले भगवान श्रीहरिनी स्तुति करता ने आपने सर्वण महाराजनो महिमा समझावता स्वामी एम लखे छे के प्रभु तमे तमारू बिरुद छे एने साच्युं छे तमे अमारा कर्तव्य बाजु जोयुं नथी जो कर्तव्य बाजु जोवो तो अमारू कल्याण कोई काळे थाय नहीं तमे गर्भवासनो त्रास बहु मोटो हतो एने टाळ्यो छे प्रभु अने एनी वात हुं शुं कहुं ए तो आड़ो आंकवाड़ो जन्म तमारी जतन कीधी छे माना स्तन में दूध आप्युं बहु विधि बहु प्रकार थी प्रभु जतन कर्युं छे खान पान नी खबर राखी छे अने एने हुं कई रीते कही शकुं के तमे मारी केवी खबर राखी छे एम स्वामी अहो भावनी अंदर महाराजनी महात्म्य चिंतामणिमां गरकाव थईने ए वातो करे छे आगळ लखे छे स्वामी जन्मता जतन कीधी जीवन जानो छो मारी बहु नामी बहु विधि जीवन जानो छो खान पान खबर राखे जीवन जानो छो सुहु देखाड़ो कई दाखी जीवन जानो छो आज सुधी पन अमारी जीवन जानो छो राखो छो खबर सारी जीवन जानो छो आज सुधी पन अमारी जीवन जानो छो राखो छो खबर सारी जीवन जानो छो पड़े पड़े करो प्रतिपाल जीवन जानो छो एवो बीजो कौन दयाल जीवन जानो छो पड़े पड़े करो प्रतिपाल जीवन जानो छो एवो बीजो कौन दयाल जीवन जानो छो सद्गुरु निष्कुळानंद स्वामी अहीं आगळ महात्म्य चिंतामणिनी अंदर आगळ महाराजनो महिमा आपणने सर्वने समझावा माटे लखे छे के प्रभु हे नाथ तमे जन्मता तो जतन कीधी खान पाननी खबर तमे राखी पण तमे एवुं ना कर्युं કે વર્ષનો થઈ ગયો છે બાળક બે વર્ષનો થઈ ગયો છે પાંચ વર્ષનો થઈ ગયો છે સાત વર્ષનો થઈ ગયો છે પંદર વર્ષનો થઈ ગયો છે આવે મારે એની જતન કરવાની જરૂર નથી એવું તમે ના કર્યું પ્રભુ બહુ મહત્વની વાત
કોઈને જરૂર હોય ત્યાં સુધી મદદ કરીએ આપણે, પછી એની જરૂરિયાત પૂરી થાય પછી મદદ કરીએ? કંઈ રોજ ઉઠીને આખી જિંદગી એની ચિંતા કરીએ? આ જગતનો તમામ સંબંધ અને ક્રમ જાળવણીનો જે છે ને એવો છે કે એને જ્યાં સુધી એ સેફ નથી થઈ ગયો, પોતાના પગ ઉપર ઊભો નથી થઈ ગયો કોઈ પણ બાબતમાં, આધ્યાત્મિક, આર્થિક, ત્યાં સુધી મા બાપ કોઈ પણ એની ચિંતા કરે. જેવી રીતે કોઈ છોકરો હોય અને કમાતો થઈ ગયો, વેલ સેટ થઈ ગયો, ઘરવાળો થઈ ગયો, પુત્ર પરિવાર બધું વેલ સેટ છે, પછી મા બાપ એની ચિંતા કરે? બે દીકરા હોય, એક બરાબર વેલ સેટ હોય તો એની કોઈ ચિંતા ના કરે પછી, પણ એક જે માથે પડેલો હોય એને મહિને કેમ કમાવું એનું ભાન ના હોય તો એની ચિંતા કરવી પડે. કોઈ સદગુરુ છે ને એમની પાસે આપણા જેવા 1000 શિષ્યો હોય ગ્રહસ્થ ત્યાગાશ્રમ બધે, એમાં જેને સદગુરુ એકવાર રસ્તો બતાવ્યો, બે પાંચ વખત રોક્યા ટોક્યા, ઉપદેશ આપ્યો સારો, પછી એની જાતે કલ્યાણના માર્ગે સદગુરુના સહારે સહારે ચાલવા લાગ્યો તો રોજ ઉઠીને સદગુરુને એની ચિંતા થાય, રોજ ઉઠીને એની ચિંતા ના થાય? એ બાજુએ નિર્ભય હોય, હા, આધ્યાત્મિક માર્ગમાં છેલ્લા શ્વાસ સુધી મુમુક્ષુની ચિંતા સદગુરુ રાખે છે અને રાખવી પડે છે, પરંતુ રોજ ઉઠીને સવારથી હા સુધી એની બળતરા ના થાય ને. એ ભગવાનનો ભક્ત હોય, એ અમુક એની જાતે વચનામૃત વાંચવું, સ્વામીની વાતો વાંચવી, કથા સાંભળવી, પૂજાપાઠ કરવા, બધું સહજ થઈ જાય. સંતોને એની ચિંતા ના થાય, સદગુરુને એની ચિંતા ના થાય, અને અમુક માટે રોજ ચિંતા થાય કે આ આટલું કરતો નથી, આટલો પાકો થયો નથી, આનું કેમ થશે, એમ રોજ ચિંતા થાય. પણ અમુક બાબતે મા બાપ હોય, પરિવાર હોય, સંસાર હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, એમાં ચિંતા ઓછી થઈ જાય છે મા બાપની. ભલે પેલો છોકરો વેલ સેટ હોય, મા બાપ ચિંતા તો રાખે કે એને કંઈ તકલીફ પડે તો આપણે છીએ ત્યાં સુધી આપણે એને મદદ કરવી, એને ત્યાં બેબી સિટિંગ કરવાનું હોય તો મા બાપ પહોંચી જાય. પણ હું એ સમજાવવા માગું છું કે આ લોકનો તમામ ક્રમ એવો છે કે જેની અંદર ચિંતા ક્યારેક હળવી કરે છે, જો સારું પાત્ર સામે હોય તો એની હળવી ચિંતા કરે, અતિ ના કરે. પણ આધ્યાત્મિક માર્ગ જે છે ને એની અંદર એવું છે, એમાં પણ ભગવાન તરફથી એવું છે, સદગુરુ તરફથી એવું છે, આજ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી, જીવન જાણો છો. ભગવાન એવા છે આજ દિવસ સુધી ખબર રાખે છે. આપણે બાળક હતા તેથી પરમાત્માએ ખબર રાખી, આપણે ખાતા પીતા થયા, ચાલતા થયા તેથી ભગવાને ખબર રાખી, આપણે બધી રીતે વેલ સેટ થઈ ગયા પછી પણ ભગવાને ખબર રાખી, અને બધી જ રીતે સુખ સમૃદ્ધિવાળા હોય તો પણ ભગવાન ખબર રાખે છે, દુઃખમાં હોય તોય ભગવાન ખબર રાખે છે. આજ સુધી પણ, આ પળ સુધી પ્રભુ તમે અમારી ખબર રાખો છો, અને બહુ રીતે રાખે છે ભગવાન. આપણી ખબર એટલી ઝીણી ઝીણી બાબતોમાં રાખે છે ને કે ઘણી વખત આપણને ખબર જ નથી પડતી ભગવાને મારી આ ખબર રાખી. બોલો, ખબર જ નથી પડતી ભગવાને અમારી ખબર રાખી. કેટલી વખત ભગવાનના ભક્તોને એવા સંકલ્પો થાય કે એને કંઈક ઈચ્છા થઈ હોય, હાવ તુચ્છ, ખાવાની, પીવાની, કંઈક એવું જોવાની, ક્યાંક જવાનું, ઓટોમેટિકલી ગોઠવાઈ જાય. અને ત્યારે ભગવાનનો ભક્ત શું કે, મને એવી ઈચ્છા હતી જ કે મને માલપુડા દૂધપાક મળે, અને એને મળી ગયા શું, ઈચ્છા હતી ને મળી ગયું. હવે માલપુડા દૂધપાકમાં માલ શું છે? ભગવાન મેળવવાનો તો માલ નથી ને. પણ એટલો એક આ તો દ્રષ્ટાંત દઉં છું, એટલી નાની વસ્તુ છે જેમાં કશું જ મેળવવાનું નથી,
એવા તમારે જે કંઈ સંબંધી એવા સંકલ્પો હશે એનું લિસ્ટ કરશો ને તો તમે એ સંકલ્પ માટે નથી ભગવાનને પ્રાર્થના કરી, નથી ભગવાનને કોઈ દિવસ તમે કીધું, નથી તમે એને બહુ ઈચ્છ્યા, પણ તમારા ઝીણા ઝીણા સંકલ્પો ભગવાન જોઈ રાખે છે. એમાંથી યોગ્ય લાગે, સામેવાળા પાત્રને નુકસાન ના થાય એવું હોય એનું આયોજન ભગવાન તરત કરે છે. ભગવાનને એટલી ખેવના છે, ભગવાનને એટલી ઈચ્છા છે કે મારો ભક્ત છે ને એની મારે ખબર સતત રાખવી, એક એક સેકન્ડે ભગવાનની નજર પોતાના ભક્તની ખબર રાખવા ઉપર જ રહે છે. તો એક બાજુ પર ભગવાનના ભક્તને એમ થાય કે મારી ખબર જો ભગવાન રાખે છે તો દુઃખ ક્યાંથી આવે છે, દુઃખ ક્યાંથી આવે છે? કોઈ બહુ મોટું પૂર હોય, નદીમાં પૂર આવેલું હોય પૂર, અને એમાં કોઈ બહુ બળિયો વ્યક્તિ હોય અને પૂરને આડો આમ ઊભો રહી જાય અને પૂરને રોકી લે એટલો બળિયો હોય, પણ એમાંથી થોડું થોડું પાણી આમ નીકળી, આમ ઉપરથી નીકળી અને નીચે આવતું હોય અને થોડીક આપણને વાછટ લાગતી હોય તો આપણને એમ થાય કે આ ઊભો છે તો હું પલળું છું કેમ, આ ઊભો છે તો હું પલળું છું કેમ, ભાઈ આખું પૂર આવત ને તો ક્યાંનો ક્યાં વહી જાત, આના કરતાં પલળે જ છે, ખાલી જન જ ઉડે છે, એટલે ચિંતા ના કરીશ. એમ ભગવાન સુળીનું કાંઠે મટાડતા હોય, આપણે તો એવા છે કે બિલકુલ નહીં, ભગવાન મારી ખબર રાખે તો પછી મને દુઃખ આવે જ કેમ, આવે. ભગવાન ખબર રાખે તો એ દુઃખ આવે. દુઃખના જે પૂર છે ને એને આડા મહારાજ ઊભા રહ્યા છે, આપણા પ્રારબ્ધના જે દુઃખના પૂર છે ને એના આડા મહારાજ ઊભા રહ્યા છે. મારો આશ્રિત છે આટલા દુઃખને હું ક્યારેય એના સુધી નહીં પહોંચવા દઉં, નહીં પહોંચવા દઉં. કોક દાદા ખાચરની પરીક્ષા કદાચ મહારાજ કરતા હોય એવો જે હશે એને, પણ ઝાઝા ભાગના જીવાત્માઓ માટે મહારાજ આડા ઊભા રહે છે કે આના સુધી બધું નથી પહોંચવા દેવું, થોડુંક થોડુંક આપી દે, થોડુંક છલકાઈને બહાર આવી જાય, પણ આખું પૂર જો આપણા માથે આવે તો શું થાય. માટે ભગવાને આપણી ખબર પ્રથમ પણ રાખી હતી, આજ પણ રાખે છે ને રાખશે. ક્યારેય ભગવાનને કહેવું પડે એવું નથી કે પ્રભુ તમે મારી ખબર રાખજો. એક વખત તમે એને કહી દીધું કે હું તમારો, બસ પતી ગયો. એક અમેરિકા દેશનું સિટીઝનશીપ મળે અને તમારા અમુક વર્ષ 60-65 એનો જે ક્રાઇટેરિયા નક્કી હશે એટલી ઉંમર થાય, તમે અમેરિકાના સિટીઝન છો તો તમારે એવું કહેવું પડે કે હું અમેરિકાનો છું, એવું રોજ ઉઠીને કહેવું પડે કે ભાઈ મને આપજો. એકવાર એપ્લાય કરવું પડે, પહેલી વખત એપ્લાય કરવું પડે કે ભાઈ હું આની માટે આવું ધરાવું છું તો મને આ તમે આપો. જે મળતું હોય, મેડિકેર મળતું હોય મેડિકેર મળતું હોય, ફૂડ સ્ટેમ્પ મળતો હોય, કોઈને ફોન મળતો હોય, જે મળતું હોય હું આટલાની અંદર છું. તો કેટલી વાર કહેવું પડે? એક વાર કહેવું પડે. રોજ સવાર ઉઠીને ફોન કરવો પડે કે ભાઈ હું તો આને લાયક છું, મોકલાવજો પાછા, ભૂલતા નહીં, એમ કહેવું પડે છે? ન કહેવું પડે. એક વખત એપ્લાય, આખી જિંદગી દેશ પાલવે છે. શું આ દેશ કરતાં ભગવાન કાંઈ ઓછા છે? આ દેશોના સત્તાધીશોને એના આયોજનો કરતાં ભગવાનના આયોજન શું ઓછા હશે? તે ભગવાનને રોજ ઉઠીને અરજી નાખવી પડે, રોજ ના નાખવી પડે, એક જ અરજી, હે પ્રભુ હું તમારો છું, તમને બધું સમર્પિત કર્યું છે, તમારી ઈચ્છા એ મારું પ્રારબ્ધ રાખું છું, બસ મને કદાચ ક્યાંક દુઃખનું પૂર આવે તો એટલું આપજો કે જેને હું સહન કરી શકું, સહન કરવાની શક્તિ આપજો, બાકી તમે જે કરશો એમાં મારું હિત જશે. આટલું આશ્રિત થઈને જેને એક કાગળ નાખી દીધો છે ભગવાન પાસે, તે દિવસથી ભગવાન એની ખબર રાખવાની ચાલુ. એના પહેલાં ભગવાને રાખી જ હતી. જે બાળક થઈને જન્મે છે, માના સ્તનમાં દૂધ આપે છે, એ તો ભગવાન બધા માટે સમાન જ રક્ષા કરે છે, પણ જ્યારથી ભગવાનનો ભક્ત થયો ત્યારથી એની વિશેષ રક્ષા તરફ ભગવાન જતા રહ્યા. એ ફાઇલ જુદી ફાઇલમાં મુકાય આખી અરજી, અને એની માટે થોડા વિશેષ બધા આયોજનો હોય, એને વિશેષ
ઘણું બધું પેલું સેલમાં મળે ને એમ વિશેષ એને વધારાનું મળે બધું ભગવાનના ભક્તને, કરોડ વિશેની વેદના ભગવાનને મળે ને આને માખણમાંથી વાળ કાઢે એમ નીકળે, એ બધું વિશેષ. રામપાત્ર ભગવાનને આવે અને આને સીધી સોનાની થાળી આવે, આ વિશેષ. ભગવાન આવું વિશેષ આપે છે અને એને વિશિષ્ટ પ્રકારની ફાઇલમાં મૂકી દે છે આપણી અરજીને. આવા ભગવાન દયાળુ છે. માટે ભગવાનની દયા જે આપણી ઉપર પ્રથમ થઈ હતી, જે જનરલ દયા હતી, જે ભગવાન પૃથ્વીના તમામ બચ્ચાઓ પર એ જ પ્રકારની દયા કરે છે એવી દયા હતી. એના પછી ભગવાને દયા કરી અને જ્યારે આપણે ભગવાનના આશ્રિત થયા પછી ભગવાન જે આપણી વિશેષ દયા કરે છે આપણી ઉપર, બસ આટલી વિચારની અંદર જે રહે એને મહાત્મ્ય ચિંતામણીનું ફળ મળે. બધા જ કરતાં સૌથી અગત્યનું મૂર્તિમાં જોડાવું, મૂર્તિમાં જોડાવું, મૂર્તિની સ્મૃતિ રાખવી, મૂર્તિને મૂર્તિના મૂર્તિની અંદર તિલ ચિહ્નોની અંદર ઉતર ચઢ કર્યા કરવું, આ બધા જ કરતાં સૌ પ્રથમ પગથિયું છે ભગવાનના મહિમાનો વિચાર, સત્પુરુષના મહિમાનો વિચાર, ભગવાનના સંત અને ભક્તના મહિમાનો વિચાર. એ વિચાર જેટલો પાકો એટલી મૂર્તિ પાકી, એ વિચાર જેટલો પાકો એટલું ધ્યાન પાકું, એ વિચાર જેટલો પાકો એટલી અખંડ વૃત્તિ પાકી, એ વિચારમાં જેટલી ખામી, ભગવાનનો મહિમા વિચારવામાં જેટલો કાચો, ભગવાનના સત્પુરુષ સંતો ભક્તોનો મહિમા વિચારવામાં જેટલું કાચપ, એટલી મૂર્તિ ધારવામાં કાચપ રે રે અને રે. મહિમા છે ને એ બેઝ છે, બેઝ છે. મહિમા છે ને એ બેઝ છે, મહિમા છે ને શણગાર પણ છે, શણગાર પણ છે, બેઝ છે અને શણગાર છે. એની શરૂઆત જ ત્યાંથી થાય છે. આધ્યાત્મિક માર્ગની શરૂઆત જ મહિમાથી થાય છે. જેને ભગવાનનો એવો મહિમા જાણ્યો નથી એ ભગવાનમાં જોડાઈ કેમ શકે, કેવી રીતે જોડાઈ શકે? જેને જેનું મહાત્મ્ય હોય એમાં એની વૃત્તિઓ આપોઆપ એ મહિમા રૂપ થઈ જાય. એટલે વૃત્તિ ભગવાનના મહિમારૂપ થવાના કારણે એ વૃત્તિ પુરુષોત્તમ રૂપ થઈને પુરુષોત્તમ રૂપ વૃત્તિ જ પુરુષોત્તમને ધારી શકે, પુરુષોત્તમને રાખી શકે, પુરુષોત્તમને ચાખી શકે, પુરુષોત્તમને માની શકે. જે વૃત્તિ એવી થઈ ગઈ છે અને એ વૃત્તિના કરવા માટે રોજ એને આવી ઘસવી પડે, વિચારોથી ઘસવી પડે. બુદ્ધિ વિચારોથી ઘસાય છે, જેમ પેલી પેલી ચપ્પુ છે ને એ જેમ કેમ પેલી આરીથી ઘસે, પથ્થરથી ઘસે, એની ધાર ઘસે ને ધારદાર કરવા, એમ બુદ્ધિ છે ને મહિમાથી મહિમાથી આવા વિચારોથી ઘસાય છે. ત્યારે બુદ્ધિ કલ્યાણકારી થાય છે, ત્યારે બુદ્ધિ પ્રથમના 50મા પ્રમાણે કુશાગ્ર બને છે. માટે ભગવાનના મહિમાનો વિચાર, જન્મતા જતન કીધી આજ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો. ગોપાળન સ્વામી સાથે સંતો વિચરણ માંગ્યા છે. સ્વામીએ વડોદરા પાસેના એક ગામમાં રોકાવાનું થયું ને સ્વામીએ કીધું, સંતો આપણી પાસે જે કંઈ આવે છે આપણને જે સુખ મળે છે એ આપણી ખબર મહારાજ રાખે છે, અને આપણને આ જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધુંય મહારાજનું પ્રારબ્ધ છે, આપણું નથી, આ તો મહારાજ આપણને દયાએ કરીને આપે છે. એટલે ઘણા બધા સાધુઓને હા પડી ગઈ, પણ બે પાંચને હશે કે આપણે બુદ્ધિવાળા છીએ, આટલા વિદ્વાન છીએ, આટલું આમ છીએ, કદાચ આપણે સંસારમાં હોત તો પણ આપણે તો અમુક વસ્તુ તો આપણે કરી શકત ને, એમાં શું છે? એટલે એમને એવો સંકલ્પ થયો કે એવું કંઈ હોય આ તો આપણા પ્રારબ્ધનું છે. એટલે સ્વામીએ કીધું કે કોઈકને હા ના પડતી હોય તો આપણે આજે એવો સંકલ્પ કરો કે આજે આપણને આપણા પ્રારબ્ધનું મળે, ભિક્ષા માંગવા જાઓ અને સંકલ્પ કરો કે આજે આપણને આપણું પ્રારબ્ધ મળે, મહારાજનું નહીં. તો સંતો ભિક્ષા માંગવા ગયા. જે ઘરોમાંથી પાકું સીધું મળતું હતું, જે ઘરમાંથી સારું અનાજ મળતું હતું, એ જ ઘરોમાંથી સંતોને ખોરી જાર મળી.
ખોરીજાર આવ્યા, ઉતારે ગોપાળન સ્વામીએ જોડી જોઈ. સ્વામી કે આપણું પ્રારબ્ધ. સંતો કે ખબર નહીં આજે કેમ મગજ ફરી ગયા બધાના, આટલું રોજ તો સારું દે છે, આજે કેમ ખોરીજાર દીધી. સ્વામી કે આજે આપણે સંકલ્પ ના કર્યો કે આપણું પ્રારબ્ધ, એ આપણું પ્રારબ્ધ આ. હવે સ્વામી કે સંકલ્પ કરો બધા સંતો કે મહારાજનું પ્રારબ્ધ અમને મળે. અને ત્યારે સંતોએ સંકલ્પ કર્યો કે મહારાજ, હવે જે તમારું પ્રારબ્ધ હોય ને તમે જે નિર્મ્યું હોય એ અમને મળે, અમારું નહીં. સંતોને સ્વામી કે હવે માળા કરો બેઠા બેઠા. માળા કરવાની શરૂ કરી, ત્યાં આજુબાજુના એ વડોદરા શહેરના એક પટેલ આવ્યા અને આવી અને સંતોને જોયા. એટલે સંતોને પૂછ્યું કે ક્યારના, એટલે ગોપાળન સ્વામી કે અમે વિચરણમાં છીએ અને રોકાણા છીએ. એટલે ભગત કે મારું સીધું તો મારે તમને રસોઈ દેવી છે. સ્વામી કે ભૂખ્યા જ છે સંતો, જોડી માગવા ગયા હતા, ખોરી જાર આવી છે. અરે હોય કે ભગત ગયા ગાડું ભરીને બધું સીધું પાકું સીધું લે, બોલો પાકું સીધું, ઘી તેલ ખાંડ લોટ બધું. ગોપાળન સ્વામી સંતોને કે આપણું પ્રારબ્ધ નહીં, આ મહારાજનું પ્રારબ્ધ. હવે ઓલી ખોરી જાર આવીને એ આપણું પ્રારબ્ધ. આજ સુધી પણ અમારી જીવન જાણું છું, રાખો છો ખબર સારી, જીવન જાણું છું પ્રભુ, તમે આજ દિવસ સુધી અમારી ખબર બહુ સારી રાખો છો એને હું જાણું છું. રાખ પડે પડે કરો પ્રતિપાળ, જીવન જાણું છું એવો બીજો કોણ દયાળ, જીવન જાણું છું. પડે પડે પ્રભુ તમે અમારી રક્ષા કરો છો. જ્યારે જ્યારે પણ ભગવાનના ભક્તને દુઃખ આવે ત્યારે ભગવાન કેવી રીતે રક્ષા કરે છે, તો ગુણાતીતાનંદ સ્વામી કે પાપણ જેમ આંખની રક્ષા કરે એમ ભગવાન ભક્તની રક્ષા કરે છે. પાપણ જેમ આંખની રક્ષા કરે, બિલકુલ વાર લગાડતા નથી. પડે પડે કરો પ્રતિપાળ, પણ જે કંઈ આપણને લાગે છે કે ભગવાન ચિરકારી થાય છે, વાર લગાડે છે, તરત ટાળી ના નાખ્યું, આમ થયું, એ બધું આપણી અણહમજન છે. ભગવાન તો એકદમ તૈયાર છે, કંઈ એવું નથી કે આપણને ભૂલીને બીજે જતા રહ્યા. એ જોયા કરે છે, એની પાસે બહુ ધીરજ છે ભગવાન પાસે, અને આપણે બધા અધીરા છીએ. ભગવાન પાસે ધીરજ એવી છે કે એમના પ્લાનિંગ પ્રમાણે કામ કરવામાં 26 ફેબ્રુઆરીના રાતના 12 વાગે કામ કરવાનું છે, અને જીવ એવો છે કે મારે 3 ફેબ્રુઆરીને અત્યારે 8 અને 10 જ કામ થવું જોઈએ સવારમાં. હવે ભગવાને જે આયોજન કર્યું છે એ પ્રમાણે એને 26 ફેબ્રુઆરીએ 12 વાગે કામ કરવાનું છે. એ 12 વાગ્યા સુધી ભગવાન જેટલું ઓલાન બીજું થતું હોય એને થવા દે, અને 12 વાગશે ને એટલે અચાનક કરી દેશે. પણ આને એવી ધીરજ રહે નહીં, આને એમ જ થાય ભગવાન હશે કે નહીં હોય, ભગવાન ખરેખર આપણી જોડે હશે, આ કહેવાય છે કે ભગવાન રક્ષા કરે, કરતા હશે. અને કરતા હોય તો આવું કેમ થાય, ઊંધી બુદ્ધિ દોડાવે. પણ એમ જો બુદ્ધિ દોડાવે કે ભગવાન કંઈક જોયા કરતા હશે ને કરશે એમના સહાય. પેલો વાંકાનેરનો વિપ્ર જીવરામ હતો, અનાજનો ધંધો કરતો હતો, ચોખા લેવા માટે ગયો, પાછા વળતા એને દરિયામાં ચાંચિયા મળે, એટલે ચોર લૂંટારાઓ, એ લોકોએ ભગતને લૂંટ્યા. લૂંટીને પાછો જીવરામને બે હાથ પાછળ બાંધી માથામાં 6-7 છરા મારી અને પાણીમાં નાખી દીધો. ત્યાં સુધી ભગવાન શું કરતા હતા, હોલાને હાથ બાંધી દીધા, 6-7 છરા મારીને પાણીમાં નાખી દીધો ખારા જળમાં, ત્યાં સુધી ભગવાન કરતા હતા શું. ખરેખર તો એને ચોર લૂંટારાને બીજું વાન બતાવવું જોઈએ ને, ભગતનું કરવા બતાવ્યું. પણ ભગતના હાથ પાછળ બાંધીને દરિયામાં નાખી દીધો. હવે ભગત દરિયામાં 6-7 છરા માથામાં લોહી નીકળે છે, કેટલી પીડા હશે તમે કલ્પના કરો. એક બાજુ પર ખારા દરિયાનું દુઃખ, મધ દરિયે છે, પાછા કિનારે નથી, મધ દરિયે, જ્યાં ખારા જળ સિવાય બીજું કાંઈ દેખાય નહીં. એ ખારા જળમાં ડૂબકા ખાવા એ તો એક દુઃખ હતું જ, હાથ પાછળ બાંધી દીધા છે એટલે મુજારો કેવો થાય, કારણ કે હાથ આમ હલે નહીં, એ બીજું દુઃખ, માથામાં 6-7 છરા માર્યા છે ત્રીજું દુઃખ. હવે એક તો ગુંગળામન થાય પાણીમાં,
તરતા આવડે નહીં, સ્થૂળ શરીર, જાડું શરીર પાછું. તરતા આવડતું હોય તો બે હાથ પાછળ બાંધ્યા હોય તો શું કરે, કેવી રીતે તરે? નથી હાથ છૂટા, માથામાં છરા વાગ્યા છે, ખારા પાણીમાં ડૂબકા ખાય છે, અને ત્યારે જીવરામે જે સ્તુતિ કરી છે ભક્ત ચિંતામણીમાં વાંચવા જેવી છે. જીવરામે ભગવાનની એમ સ્તુતિ કરી, હવે પ્રભુ મારે બીજી કોઈ ઈચ્છા નથી, આવી છોડાવીએ વહેલું તન, બીજી ઈચ્છા નથી મારે મન, તમે વહેલા આવો, મારું શરીર છોડાવો અને પ્રભુ મને તમારા ધામમાં લઈ જાઓ. એને નક્કી કરી લીધું કે હવે કોઈ આશા બીજી છે જ નહીં બચવાની. આટલા માથામાં છરા વાગ્યા હોય, આવી રીતે આ ખારા જળમાં ડૂબકા ખાઉં છું, અહીં કોઈ છે નહીં, હું કેમનો બચવાનો? અને જ્યારે એને આવી ભગવાનને સ્તુતિ કરી, ત્યાં તો ભગવાન આવ્યા છાબડું લઈને ભગતને. અને ભગતની એક વસ્તુ બહુ એને આશ્ચર્યકારી હતી, એ ડૂબકા ખાતો હતો પણ નીચેથી પાણીમાં જતો નહોતો રહેતો, કોક એને પકડી રાખ્યા હોય એવું લાગતું હતું. તો ભગવાન હતા નહીં એવું નહીં, એને ચોર મળ્યા ત્યારે પણ ભગવાન હતા, એ વાન લઈને નીકળ્યા ત્યારે પણ ભગવાન હતા, ત્યાં સુધી ગયા ત્યારે પણ ભગવાન એની સાથે જ હતા, એને છ સાત છરા વાગ્યા તો પણ ભગવાન એની સાથે જ હતા. એનું આખું માથું કપાવવાનું હોય એની જગ્યાએ ભગવાને છ સાત છરામાં કામ પતાવ્યું. ભગવાનનો ભક્ત આવો વિચાર કરે. આપણા એક હરિભગતના હમણાં દીકરાને એક્સિડન્ટ થયો ગાડીનો, બરાબર, તો તરત ફોન આવ્યો તો વિચારશું કે ગાડી ભલે લોસ થઈ ગઈ પણ દીકરાઓની રક્ષા મહારાજે કરી. જો વિચાર કેવો છે, સવડો વિચાર, પણ જો અવળો વિચાર કે એવું થાય જ કેમ, પણ એવો પ્રશ્ન ક્યારે થાય કે જ્યારે શ્રી ભગવાનના જેટલા આશ્રિત થયા એને કોઈ પ્રકારનું ક્યારેય કોઈ દુઃખ ના આવ્યું હોય તો. ધર્મને ભક્તિ, મા બાપને ઘેર જ સાડીનો પ્રોબ્લેમ હતો ને ખાવાનો પ્રોબ્લેમ થયો હતો, દાદા ખાચર પોતાની જેના ઘરમાં રહે એને જ પ્રોબ્લેમ થયો હતો, તો આપણને તો ભગવાન આપણા પ્રારબ્ધનું જેટલું હોય એમાંથી થોડુંક 0.1%માં ભગવાન આપે, એટલે એક નક્કી થઈ જાય કે ભાઈ આપી દીધું છે. પેલા નહીં કે ઓળખીતા શિક્ષક હોય તો એવું કે કશું નહીં તો પરીક્ષા આપવા તો આવજો, ગેરહાજર ના રહેતા. ઓલા કે તૈયારી કર, તૈયારી ના કરીએ ચાલશે, ગમે તે લખી નાખજો ને તમે. કાશીની સંસ્કૃત વિદ્યાલય છે ને એવડી મોટી, તો ત્યાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય ને, એક સંતો આપણા અને સંતો સિવાય અમુક વિદ્યાર્થીઓ હશે કે જે વાસ્તવિક ભણતા હોય, નહીં તો હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હશે પણ આખું 365 વર્ષ રિક્ષા ચલાવતો હોય, દારી લઈને ફરતો હોય, ભણવાનું જ નહીં, તો એ સંસ્કૃતના આચાર્યની ડિગ્રી એની પાસે હોય, રિક્ષા ચાલક પાસે સંસ્કૃતના આચાર્યની ડિગ્રી હોય કેમ? તો કારણ એટલું જ, બોલતા તો એ લોકોને આવડી જ જાય કારણ કે ત્યાં રોજિંદી એ ઉપયોગ હોય, બધું જ આવડે, પણ શાસ્ત્રમાં શું લખ્યું છે એને ખબર ના હોય. પણ લખવા બેસે ચોપડા લઈને બેસશે, ના આવડતું હોય તો છેવટે કોઈ ફિલ્મની સ્ટોરી લખી નાખશે, અને તપાસવાવાળા હોય એને ખબર હોય કે અમારે અમારી નોકરી રાખવાની છે. જો વિદ્યાર્થીઓની સંખ્યા યુનિવર્સિટીમાં રહે તો પ્રોફેસરની નોકરી રહે, જો વિદ્યાર્થીની સંખ્યા રોજ ઘટતી જાય, નપાસ કરે, વિદ્યાર્થીઓ ઓછા થતા જાય, ઓછા થાય તેની નોકરી રહે નહીં, બધા જ પાસ થઈ જાય. 60 ઉપર તો બધા જ ટકા લાવે, 90 ઉપર લાવવા હોય, 85 ઉપર લાવવા હોય તો પ્રોબ્લેમ, એમાં કદાચ આવા જે ભણતા હોય વ્યવસ્થિત સંતો જેવા કાતે એ લોકો લાવે. ગોલ્ડ મેડલિસ્ટ થવું હોય તો એ જે એટલો કોટા હોય ને, એટલો જ કોટા ભણતો હોય, બાકીનો બધો જ કોટા આવો તો એ ડિગ્રી બધા પાય. તમે લારીવાળાને પૂછો તો કે આચાર્ય, પણ એને આવડે કાંઈ નહીં એવું થાય. એમ ભગવાનને ત્યાં શું છે, ભગવાનને ત્યાં જે ભગવાનનો આશ્રિત થયો તો એને કમસે કમ બીજું કાંઈ નહીં, ઓલાને પરીક્ષા આપવા તો જવું પડે, નિબંધ લખે તો નિબંધ, જે ફાવે. અરે કેટલાય છોકરા એવા હોય છે 10માની અંદર કેટલોક પ્રશ્ન ના આવડતો હોય ને તો પિક્ચરની કહાની લખી દે અંદર, એવા હોય. આપણને મળે કે મેં તો સ્વામી આવું લખ્યું હતું તો હું પાસ થઈ ગયો,
અંદર લખી દે કે મારી જીવનદોરી તમારા હાથમાં છે, તમે તારો કહો. હવે ઓલો તપાસવાળો હોય એ વિચાર લે કે આવું લાંબુ લાંબુ થોડું લખ્યું છે, હાવ ખોટું ને, પણ થોડુંક લખ્યું અને થોડું ના હોય તો પાસ તો કરી દે, ચડાવ પાસ, હાજરી આપે તો કરે, હાજરી ના આપે તો કેવી રીતે કરે. એમ ભગવાન એટલું કહે છે કે તમે આશ્રિત થયા, બસ આશ્રિત થયા એટલે હવે મારે ચિંતા કરવાની. પણ ભગવાન એવું, ભગવાન કર્મફળ પ્રદાતા છે એટલે ભગવાન એક વાત નક્કી કરે છે કે જો જે મારો આશ્રિત નથી થયો એને જે ગુનો કર્યો છે એ જ ગુનો તે કર્યો છે. ગુનો તો બે સેમ જ કર્યો છે, પણ અને એ ગુનાની સજા છે 100 દંડા. 100 દંડા મારો પછી એ ગુનાની પૂર્ણાહુતિ થાય. પણ તું મારો ભક્ત છે એટલે ભગવાન વિચારે કે આ ભક્ત છે, આ ભક્ત નથી. સજા છે 100 દંડાની, આને તો મારે જોવાનો જ નથી, એની માટે તો મેં યમરાજાને રોકેલા જ છે ને જાતે બધું કામ કરશે, પણ આને તો સજા મારે પોતે જ આપવી પડશે. એટલે આને સજા આપવી પડે, સજા જો બાકાત કરી દઉં તો મને પક્ષપાતી ગણવામાં આવે અને ભગવાન પક્ષપાતી ના થાય. એટલે ભગવાન શું કરે, 100 ખાવાના છે ને આને એની જગ્યાએ 1 કે 2માં પતાવી દે, જાતે જ આપી દે 1-2. પણ આ જીવ શું કે ભગવાનના આશ્રિત થયા છે, 2 દંડાય શા માટે, એટલે 100 પડત, એની જગ્યાએ 2 જ છે, ખાઈ લે. આખે આખો તું ખલાસ થઈ જવાનો હતો એની જગ્યાએ ગાડી જ ગઈ છે, સ્વીકારી લે, સ્વીકારી લે. રોટલા ખાવા મળે છે ને આ નહોતું, એના કરતાં મળે છે બરાબર છે. તને મહિને 3,000 તો મળી જાય છે ને, એ 3,000 તારા પ્રારંભમાં નહોતા, 30 રૂપિયા નહોતા, એની જગ્યાએ 3,000 મળે છે, લઈ લે. પછી વિચારે કે ના, પણ ઓલાને 25,000 મળે છે, મને 3,000 કેમ મળે છે, ભાઈ 3 નહોતા. આ જો તારા જેવું જ પ્રારબ્ધ આ બીજાનું છે ને 3 નથી મળતા. આ તો ભગવાન દયા કરીને આમ ગાડીને આવવા દે, થોડુંક થોડુંક આવવા દે કે હાજરી આપો, બસ શું આપો, હાજરી આપો. ભગવાન આટલું કરે એટલે એને જો ભોગવી લે તો વાંધો ના આવે. પણ જો ભગવાનનો આશ્રિત મટી જાય કે આ તો દુઃખ આવે જ, ભગવાન પાસે રહીએ તો દુઃખ આવે જ, એના કરતાં છોડો ને ભગવાનને, લહેર કરી લો. તો લહેર કરવા તરફ જાય ને તો દુઃખનો વરસાદ પેલો પાછું એનું બધું પ્રારબ્ધ એને વળગે, અને બધું વળગે ને પછી બહુ દુઃખી થાય. માટે ભગવાન બહુ પ્રકારથી આપણી ખબર રાખે છે, પડે પડે ભગવાન પ્રતિપાળ રક્ષા કરે છે. જીવરામની રક્ષા કરી એવી કેટલા બધાની સંતો, પણ મહિસાગરમાં જ્યારે પડ્યા કૈવલ્યાનંદ સ્વામી આદિ સંતો, એને ખબર નહોતી અને સંતો પડ્યા, સંતો પડ્યા પાણીમાં અને પૂર આવેલું વહી જાય અંદર, પોથીન પુસ્તક ને બધું તનાનું, અને સંતો ડૂબકા ખાઈ એકીન તરતા આવડે નહીં. અને ત્યારે સંતોએ પ્રાર્થના શું કરી મહારાજને, મહારાજ બીજી કોઈ આશા નથી, બસ લેવા આવજો, અંધકાર છે, અંધકાર છે, લેવા આવી જાઓ આવે. અને ત્યારે મહારાજ આવ્યા, સંતોને પાણીમાંથી બહાર કાઢીને કિનારા પર મૂક્યા, પોથી પુસ્તક ને બધું જે તનાઈ ગયું હતું એ બધું મહારાજે લીધું, એ સંતોને આપ્યું. મહારાજે સંતોને કીધું આવું ગાંડ પણ કરતા નહીં, થોડું જોઈને ઉતરો, તમને ખબર નહોતી મહિસાગરમાં પૂર છે. સંતો કે મહારાજ તમારા દર્શનનો વિયોગ એટલો બધો થયો હતો ને એટલે સામે ભાન ના રહ્યું કે આ શું છે. મહારાજ કે એવું નહીં, હૃદયમાં અમારા દર્શન કરવા, પણ થોડું તમારે દેહનું ભાન રાખવું, સામે શું છે જોવું, એટલે અમારે તાત્કાલિક ચિંતા ના કરવી પડે. સંતો કે હારું મહારાજ, ફરી ભૂલ નહીં કરીએ. એમ ભગવાન પડે પડે પ્રતિપાળ છે, બહુ રક્ષા કરે છે, બહુ રક્ષા કરે છે. એવો બીજો કોણ દયાળ જીવન જાણો છો, દયાળુ છે ભગવાન, બહુ દયાળુ છે. આપણને લાગે કે ભગવાન આવું કેમ કરે છે, પણ કોક કારણસર ભગવાન આપણું હિત અને સારું જ કરતા હોય, સારું જ કરતા હોય. આપણે કેમ નેપાલગંજમાં ભજન કરવા બેસી ગયા હતા અને ભગવાને આગળ ના જવા દીધા આપણને, તો ના જવા દીધા, એમાંય ભગવાનની કોઈક દયા છે, એમાંય ભગવાન કંઈક આપણું હિત ઈચ્છે છે. કેટલીક વાર ત્યાં ગયેલા માણસોની કેટલી દશા ભૂંડી થાય છે, એ વખતે જ કેટલાની ભૂંડી દશા થઈ હતી, એ વર્ષે જ પેપરમાં આવ્યું કેટલું બધું ભૂંડું કેટલાનું થયું હતું અને કેટલી તકલીફો વચ્ચેથી એને નીકળવું પડ્યું. જ્યારે ભગવાન પોતાના ભક્ત માટે એવું આયોજન પ્રથમથી કરી દે કે જેનાથી એને દુઃખના દરિયામાં જવું જ ના પડે, પણ ભક્તની પાસે જો અણસમજણ હોય તો ભક્તને એમ લાગે મહારાજ આવું કેમ કરતા હશે,
અને પાકો ભક્ત હોય તો એમ વિચારે મારા જે કરતા હશે એ બરાબર કરતા હશે. આટલો વિચાર જ્યારે રહે ત્યારે ભગવાનના સ્વરૂપને વિષયને મહિમા બરાબર સમજીને ભગવાનમાં ચોંટી ગયેલો કહેવાય. પડે પડે કરો પ્રતિપાળ, હે પ્રભુ તમે પડે પડે રક્ષા કરો છો. વળી અંતકાળે આવો છો જીવન જાણો છો, રથ વેલ વિમાન લાવો છો જીવન જાણો છો. વળી ઘને મૂલે ચડી ઘોડે જીવન જાણો છો, આવો છો સખા લઈ જોડે જીવન જાણો છો. હવે સ્વામી કહે છે પ્રભુ આજ સુધી તો ખબર રાખી, પણ હજુ ભવિષ્યમાં પણ તમે ખબર રાખવાના છો. કેટલો સ્વામીએ મહિમા કીધો, ગર્ભવાસમાં ખબર રાખી, બહાર નીકળ્યા પછી ખાનપાનની ખબર રાખી, ગર્ભવાસનો ત્રાસ છોડાયા પછી આજ સુધી પણ ખબર રાખી, અને પ્રભુ ઠેક અંતકાળે પણ તમે આવો છો અને વિમાન લઈને આવો છો, રથ લઈને આવો છો. મહારાજે વચનામૃતની અંદર કીધું મુક્તાનંદ સ્વામીના પ્રશ્નમાં પ્રથમનું પહેલું, ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવી રીતે ભગવાનના ધામમાં જાય છે એ સ્વામીએ જ્યારે પ્રશ્ન પૂછ્યો છે, અને ત્યારે શ્રીજી મહારાજે એ પ્રશ્નના જવાબની અંદર કીધું. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો પહેલા જ વચનાવતમાં, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત તો છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મય દેહને પામે છે, અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે એને યોગ સમાધિવાળા પ્રત્યક્ષ દેખે છે. ગરુડ ઉપર, રથ ઉપર, વિમાન ઉપર, હાથી ઉપર ભગવાનને જ્યારે જેવી મોજ આવે ને ભગતને જેવી ઈચ્છા હોય એ પ્રકારથી. હવેના ભક્તોને ગાડીઓ ગમતી હશે તો ગાડી જેવા મુક્ત મહારાજ લાવશે, ગાડીને બેહાડીને લઈ જશે. વિમાન છે મહારાજ કે હાલો મર્સિડીઝ કાર, એક મુક્તને અક્ષરધામના મુક્તને કહી દે ભાઈ કાર બની જાવ, કારણ કે મારા ભગતને કાર બહુ ગમે છે, ગાડીમાં બેહાડીને લઈ જાય. વિમાન છે, એક વાહન રૂપે જ મુક્ત થયા છે, એમ ગાડી રૂપે મુક્ત થઈ જાય. જેવી ભક્તની ભાવના હોય એવી રીતે ભગવાન એને લેવા આવે છે અને અંતકાળે લઈ જાય છે. પહેલાં શું હતું કે આ હાથી છે, ઘોડા છે, ગરુડની વાત શાસ્ત્રમાં સાંભળી હોય, આની પર જ બેહતા બધા, અને વિમાન એની વાત શાસ્ત્રમાં સાંભળી હોય એટલે એ વાત સાંભળી હોય ને એ વાત એટલે કે આવો આપણે વિમાનમાં બેસીને જશું એમ, એવી રીતે થયું હોય. પણ કોઈને જેવો ભાવ છે ભગવાનના ભક્તને એવું ભગવાન વાહન, મુક્તરૂપી વાહન લઈને આવે છે અને એને પોતાની સાથે લઈ જાય છે. મહારાજને બ્રહ્માનંદ સ્વામી એકવાર મેનું માર્યું, સ્વામી મહારાજ અમે તો બહુ ને કંઠીઓ બાંધી, તમે કોકને કંઠી બાંધો તો હાચા કે, અને કોકનું કલ્યાણ કરો તો હાચા. મહારાજ કે સ્વામી તમે ખરું કીધું, તમે બાંધો ને કે બધાને. મહારાજ અમે તો બહુ વિચરણ કરીએ છીએ ને બાંધીએ, તમે કોકને તો બાંધો કે ખબર પડે કંઠી કેમ બંધાય. તે મહારાજ એક ગામમાં ગયા ને એક દરજી હતો, તે મહારાજ ઓલા દરજી પાસે જઈને બધી વાતો કરવા લાગ્યા. સમજાય તો પેલો દરજી કંઠી બાંધવા તૈયાર જ ના થાય. મહારાજ હાંજે આવ્યા પાછા, બ્રહ્માનંદ સ્વામી કે કોઈને કંઠી બાંધી પાછી લાયા કંઠી? મહારાજ કે હજુ પ્રયત્ન ચાલુ છે. અરે કે આવા ને આવા કે અમે જો જઈએ ને મહારાજ દસને બાંધી આવીએ કે બોલો, એ તો સખા ભગત ને. મહારાજ કે સ્વામી ના કાલે તો બાંધી આવું કે બીજે દિવસ ઓલો દરજી જ્યાં કપડું જોયું ને ત્યાં મહારાજ ગયા. મહારાજે પૂછ્યું તમે કેવી રીતે બાંધો? સ્વામી કે અમે તો મહારાજ જે કામ કરતા હોય ને ત્યાં જઈએ, એની પાસે બેહીએ અને વાતો કરીએ, એ હળ ચલાવતો હોય તેની પાછળ પાછળ હાલીએ, દરજી હોય તેની પાસે, કુંભાર લોઢા ઘડતો હોય તેની પાસે જઈને બેહીએ, વાતો કરીએ, અને ત્યારે કંઠીઓ બાંધે. કે મહારાજ એમ કાંઈ તમે સોનેરી પાક પહેરીને નીકળી જાવ એટલે કોઈ કંઠીઓ ના બાંધે? મહારાજ કે સ્વામી કંઠી બાંધી પાર, આજે તો જો આ તો ભગવાન છે ને. મહારાજ તો બીજે દિવસ ગયા, ઓલા દરજીને વાતો કરી, ઓલો દરજી કે શું કરશો હું કંઠી બાંધું તો કે અંધકાળે તમને લેવા આવીશ. અંધકાળે લેવા આવશો તો કે આ ત્યાં સુધી કંઈ માથાકૂટ નહીં ને? તો કે ના, તો બાંધો કે. તે કંઠી બાંધી દરજીએ.
કંઠી બાંધી બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે સફળ થઈ ગયો મારો ફેરો, કે આજે કંઠી બાંધીને આવ્યો છું. બ્રહ્માનંદ સ્વામી કે એમ થોડી કે કંઠી બાંધે કામ ના થાય, કંઠી બાંધ્યા પછી એને ભગત કરીને અંતકાળે ધામમાં લઈ જવો પડે તો કામ થયું કહેવાય, કે ખાલી કંઠી પહેરાઈ દેવી એમાં શું કે બે દોરા નાખી દીધા ગળામાં કંઠી બાંધી દીધી. બ્રહ્માનંદ સ્વામી છે મહારાજ કે સ્વામી અંતકાળે લેવાઈ જશું, તેના લખન પાછા શીખવાડવા પડશે ને કોણ શીખવાડશે, સાધુ વિના શીખવાડશે કોણ? તમે કઈ રાજાધિરાજની જેમ રહો એ તમે એને શીખવાડવાના છો કલ્યાણ કેમ થાય ને આમ કર આવા ધર્મ પાળ. મહારાજ કે સ્વામી અમે તો ગમે તે રીતે કલ્યાણ કરીએ, કે અમે તો ગમે તે રીતે કલ્યાણ કરીએ. બ્રહ્માનંદ સ્વામી કે એ જ તો પ્રોબ્લેમ, તમે ભગવાન એટલે તમને અમારે કહેવાય હું, પણ કલ્યાણ કરજો જ ખરા કે દરજીનું જોઈએ છે કેવું કલ્યાણ કરો છો. પેલો દરજી હતો ને એનું લગ્ન થયું થોડા દાડામાં, એનું લગ્ન થયું ને તે આને સ્ત્રીમાં આસક્તિ જબરી, બહુ આસક્તિ, એક છોકરું થયું એમાં, અને થોડો સમય થયો અને દરજી બીમાર પડ્યો. દરજી બીમાર પડ્યો ને એટલે બ્રહ્માનંદ સ્વામીએ ખબર રાખેલી બરાબર. બ્રહ્માનંદ કે મહારાજ તમારું પેલું પાર્સલ તૈયાર થઈ ગયું છે કે હવે ઉઠાવવા જજો. મહારાજ કે મારો વાસનિક બહુ છે. મહારાજ એને દર્શન આપ્યા, બ્રહ્માનંદ સ્વામી બાજુમાં ગયેલા, સ્વામી એને સ્વામીએ દર્શન ના આપ્યા, મહારાજે દર્શન આપ્યા ઓલાને કીધું કે મારે તને હવે બસ તારો અંતકાળ છે, મેં તને વાયદો કર્યો તો એ પ્રમાણે તને અક્ષરધામમાં લઈ જવું છું. ઓલો કે હું અક્ષરધામમાં શું છે ને અમારા સ્ત્રી છોકરા છે કે? સ્ત્રી છોકરા તારા નથી ને, તારું આયુષ્ય આવ્યું છે એ લોકોનું આવશે પછી આવશે. મહારાજ મારા સ્ત્રી છોકરા હોય ન્યા રહેવાનું છે કે? તમે કરો લેવા આવ્યા મને. બ્રહ્માનંદ સ્વામી એવા દાંત કાઢે, મહારાજ આ બધી હમજન દેવી પડે, આ તો ગ્રહસ્થ ખાલી કંઠીઓના દોરા પહેરાય કામ ના થાય, કથા વાર્તા કરવી પડે, એની પાછળ મહેનત કરવી પડે, એ તો સ્ત્રીને છોકરાને બંધાયેલા હોય, લો લઈ જાઓ આવે કે અક્ષરધામમાં. બ્રહ્માનંદ કે મહારાજ અમારા ભગત બતાવું હાલો તમને, અને જો તમે કહો કે ચાલ તૈયાર તો તૈયાર કે છે કે નહીં, એ તો મહારાજ તમારા કરતાં અમારા ભગત મોટા હોય કે. સ્વામીએ વાતોમાં કીધું ને ભગવાનના ભગત કરતાં સાધુના ભગત મોટા, એ સાધુના ભગત મોટા એટલે સાધુ ભગવાનના ભગત છે, પણ સાધુ સમજણ આપે એટલે જીવને છૂટતા વાર ના લાગે કોઈ પણ જગ્યાએ. જીવ પાસે છોડવાની ભાવના તો પડેલી જ છે, ઘર સળગ્યું હોય, ઘર ગમે એટલું વાલું હોય પણ ઘર સળગ્યું હોય તો છોડી દે, ગાડી ગમે એટલી વાલી હોય પણ ગાડીને એક્સિડન્ટ થયો અને ગાડી ખલાસ થઈ ગઈ અને એની અંદર એને નીકળવાની શક્તિ છે બહાર, તો એ બહાર નીકળી છે, ગાડીને છોડી દેશે ભલે ને હડકતી, ઘર ગમે એટલું વાલું છે છૂટી જાય છે. કારણ એ છે જીવને છોડવાની ભાવના તો છે જ, પણ જેમાં દોષ દેખાય, જેમાં ભય દેખાય, જેમાં એને પોતાના જાનનું જોખમ દેખાય બધું છોડ દે. વ્યક્તિને છોડ દે, સ્થાનને છોડ દે, વસ્તુ પદાર્થને છોડ દે, એ જ વસ્તુ પદાર્થને ભગવાનના સંતો લક 84નો ભય અને ગર્ભવાસનો ભય ને જમપુરીનો ભય એ આપીને છોડાવે છે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કરી આપે છે, એટલે એનું માનસ એ પ્રકારનું તૈયાર કરે છે. બાકી જાતે જીવ અમુક બાબતમાં થઈ ગયેલો જ હોય છે કે છોડી દેવું, ભાઈ આવું થાય દુઃખ લાગે છોડ દેવું, પણ સાધુ શું કરે છે? પ્રેમથી છોડાવે છે, ભયથી નહીં પ્રેમથી. ભગવાનમાં હેત થાય, સાધુમાં હેત થાય એટલે છૂટી જાય ઓલું. બ્રહ્માનંદ સ્વામી બહુ હશે. મહારાજ કે સ્વામી એને લઈને જવું જોવો તમે. સ્વામી કે લો લો ને ત્યારે તૈયાર થાય તો કહેજો. તે મહારાજે શું કર્યું, એની ઘરવાળીને એના છોકરાની અંદર રોગ પહેલાં પ્રેર્યો, એવો રોગ ભયાનક પ્રેર્યો, બે મિનિટમાં તો દેહ છૂટી જાય એવો તાવ આપ્યો, બેયના શરીર પડી ગયા, બેયના આત્માને મહારાજે વિમાનમાં બેહાડ્યા. વિમાનમાં બેહાડી ઓલા દરજી પાસે ગયા, ઓલા દરજીને કે જો આ તારી ઘરવાળી ના તારો છોકરો આવે હાલ ધામમાં, આવું કે તરત જ વિમાનમાં બેસી ગયો એ દેહ છોડીને. આ મહારાજ વિમાનમાં લઈને નીકળી ગયા. બ્રહ્માનંદ સ્વામી કે આવી ગયા ને કે? બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ એ તો તમે ભગવાન બધું કરો એમ કાંઈ થોડું, પણ સમજણ તો ના જ આપીને તમે, તમે તમારું ધાર્યું કરી લીધું એ વાત આખી નોખી છે, પણ મહારાજ કે સ્વામી અમે કર્યું ને, થઈ ગયું ને એનું કલ્યાણ કે ના થયું, આ વિમાનમાં બેસી ગયો કે નહીં? મહારાજ તમે તો સર્વસમર્થ છો, ધારો એ કરો, અંત કાળે આવો છો જીવન જાણું છું, રથ વેલ વિમાન લાવો છો જીવન જાણું છું, ભગવાન અંત કાળે પોતાના ભક્તને લેવા આવે છે
આવી સ્વામી સ્તુતિ કરે છે, મહારાજ તમે મધ્યમાં પણ અમારી રક્ષા કરી, અંતકાળે પણ તમે રક્ષા કરવાના છો આવી અમને ખાતરી છે. આવી અહીં આગળ સ્વામી મહાત્મ્ય ચિંતામણીમાં ભગવાન શ્રીહરિની સ્તુતિ અને મહિમા કહે છે. અહીં આગળ 32 કડી પૂરી થઈ છે. ઘનશ્યામ.